સ્ટાન્ડર્ડ ફોર સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર ફાઇવ હિયર વી આર ડાન્સિંગ અહીં હિયર એટલે અહીં વી એટલે અમે આર એટલે છીએ ડાન્સિંગ એટલે નાચી રહ્યા અહીં અમે નાચી રહ્યા છીએ એક્ટિવિટી વન નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ हियर वी आर डांसिंग डांसिंग हियर वी आर डांसिंग डांसिंग हियर वी आर डांसिंग डांसिंग टू वेलकम यू ऑल हियर वी आर डांसिंग डांसिंग हियर एट्ले कि अही वी एट अमे आर एट्ले किए डांसिंग एट्ले नाची रहिया डांसिंग एट्ले अही अची रिया छे નાચી રહ્યા છીએ હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ અહીં અમે નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ અહીં અમે નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ વેલકમ એટલે કે સ્વાગત યુ એટલે તમારા ઓલ એટલે સૌનું તમારા સૌનું સ્વાગત કરવા અહીં અમે નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ તમારા સૌનું સ્વાગત કરવા વેલકમ યુ ઓલ યુ એટલે તમે ઓલ એટલે સૌનો અથવા બધા તમારા સૌનું સ્વાગત કરવા આઈ એમ મિસ્ટર ડબલ્યુ આઈ એટલે કે હું એમ એટલે કે છું મિસ્ટર એટલે કે શ્રી અને ડબલ્યુ એ ડબલ્યુ હું છું શ્રી ડબલ્યુ આઈ એમ કમિંગ ટુ વિશ આઈ એટલે હું એમ એટલે છું કમિંગ એટલે કે આપવા સોરી આવવું આવવું ને વિશ એટલે કે શુભેચ્છા આપવા હું શુભેચ્છા આપવા આવું છું ડબલ્યુ આપણે વેલ વેલકમ કહીએ છીએ તો પહેલો આલ્ફાબેટ શું આવે છે ડબલ્યુ એટલે ડબલ્યુ ડબલ્યુ કોણ શું છે તો હું વિશ એટલે કે શુભેચ્છા આપવા આવું છું વિશિંગ વિથ ધ મ્યુઝિક શુ વિશિંગ એટલે કે શુભેચ્છા વિથ એટલે કે સાથે અને મ્યુઝિક એટલે સંગીત સંગીત સાથે શુભેચ્છા વિશ વિશિંગ વિથ ધ મ્યુઝિક મ્યુઝિક એટલે સંગીત સાથે શુભેચ્છા વિશિંગ વિથ ધ મ્યુઝિક टू वेलकम यू ऑल तमारा सौनु स्वागत करवा संगीत साथे शुभेच्छा सौ यू ऑल तमारा सौनु स्वागत करवा संगीत साथे शुभेच्छा आई एम मिस्टर ई आई एट हूँ एम एट मिस्टर श्री, हूँ छू श्री ઈ અથવા શ્રીમાન ઈ આઈ એમ કમિંગ ટુ ઇટ આઈ એટલે હું એમ એટલે છું કમિંગ એટલે આવું ઈટ એટલે ખાવા હું ખાવા આવું છું ઈટ આપણે કહીએ ને ઈટ તો ઈટનો પહેલો આલ્ફાબેટ શું આવ્યો ઈ એટલે ઈ શેના માટે આવે છે ખાવા માટે ઇટિંગ વિથ ઈટિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા મ્યુઝિક સાથે ખાવાનું તમારા સૌનું સ્વાગત કરવા મ્યુ સંગીત મ્યુઝિક એટલે કે સંગીત સંગીત સાથે ખાવાનું વિશિંગ વિથ ધ મ્યુઝિક વિશિંગ એટલે કે શુભેચ્છા વિથ એટલે સાથે મ્યુઝિક એટલે સંગીત સંગીત સાથે શુભેચ્છા વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા આઈ એમ મિસ્ટર એલ હું છું શ્રી એલ અથવા હું છું શ્રીમાન એલ આઈ એમ કમિંગ ટુ લાફ હું હસવા માટે આવું છું હું હસવા આવું છું લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે હસવાનું તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે હસવાનું વિસિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા વિસિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા આઈ એમ મિસ્ટર સી હું છું શ્રી સી આઈ એમ કમિંગ ટુ ક્લેપ આઈ એટલે હું એમ એટલે છું કમિંગ એટલે આવું છું ક્લેપ એટલે તાળી પાડવા હું તાળી પાડવા આવું છું ક્લેપિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા મ્યુઝ સંગીત સાથે તાળી પાડવા વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા ક્લેપ કરીએ છીએ તો પહેલો આલ્ફાબેટ શું છે સી થી ક્લેપ આઈ એમ મિસ્ટર ઓ હું છું શ્રી ઓ અથવા હું છું શ્રીમાન ઓ આઈ એમ કમિંગ ટુ ઓપન આઈ એટલે હું એમ એટલે છું ઓપન એટલે ખોલવા કમિંગ એટલે આવું છું હું ખોલવા આવું છું ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા યુ એટલે તમારા ઓલ એટલે સૌનું વેલકમ એટલે સ્વાગત કરવા તમારા સૌનું સ્વાગત કરવા મ્યુઝિક એટલે સંગીત સાથે ખોલવાનું વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા આઈ એમ મિસ્ટર એમ હું છું શ્રીમાન એમ આઈ એમ કમિંગ ટુ મીટ આઈ એટલે હું એમ એટલે છું કમિંગ એટલે આવું મીટ એટલે મળવા હું મળવા આવું છું મીટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે મળવાનું તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે મળવાનું વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે મળવાનું સોરી સંગીત સાથે શુભેચ્છા વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા વિશિંગ એટલે કે શુભેચ્છા આઈ એમ મિસ્ટર ઈ હું છું શ્રી ઇ આઈ એમ કમિંગ ટુ એન્ડ આઈ એટલે હું એમ એટલે છું કમિંગ એટલે કે આવું એન્ડ એટલે કે પૂર્ણ કરવા હું પૂર્ણ કરવા આવું છું

ગીતમાં નીચેનામાંથી કયા કયા શબ્દો વપરાયા હતા તેને શોધી તેની ફરતે સર્કલ કરો મોશીન ઇઝ પ્લેઇંગ હવે આપણે જે અહીંયા એક્શન વર્ડ્સ આપણને જે આપેલા છે તેમાંથી કયા શબ્દો કવિતામાં વપરાયા છે જો વપરાયા હોય તો તેની ફરતે ગોળ કરીશું પ્લેઇંગ તો આપણે જોવાનું કવિતામાં કશે પ્લેઇંગ શબ્દ આવે છે નથી આવતો એટલે ગોળ કરવાનો નહીં મીરા ઇઝ ડાન્સિંગ તો મીરા નાચી રહી છે તો આપણે પહેલી જ લીટીમાં વાંચ્યું કે હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ તો ડાન્સિંગ શબ્દ આવે છે તો તેના પર આપણને ગોળ આપેલું છે કુકુ ઇઝ સિંગિંગ હવે આપણે આખી કવિતા સમજ્યા એમાં કશે સિંગિંગ શબ્દ આવતો હતો ના ધેટ મેન ઇઝ જમ્પિંગ પેલો માણસ કૂદી રહ્યો છે તો આપણે જમ્પિંગ કોઈ આખી કવિતામાં જમ્પિંગ શબ્દ સાંભળ્યો છે નથી સાંભળ્યો સી ઇઝ રીડિંગ તેણી વાંચી રહી છે તો આપણે રીડિંગ શબ્દ કશે સાંભળ્યો છે કવિતામાં ના હી ઇઝ રાઇટિંગ તે લખી રહ્યો છે તો આપણે કશે રાઇટિંગ શબ્દ સાંભળ્યો છે ના હર ભજન ઇઝ ક્લેપિંગ તો આપણે ક્લેપિંગ શબ્દ કવિતામાં સાંભળ્યો છે હા સી આઈ એમ મિસ્ટર સી તો એમાં આપણે ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક તો ક્લેપિંગ શબ્દ આવ્યો એટલે આપણે કવિતામાંથી શોધીને જે શબ્દ આવતો હોય તો તેના ઉપર આપણે ગોળ કરીશું ત્યારબાદ છે ધ ટીચર ઇઝ લાફિંગ શિક્ષક હસી રહ્યા છે તો લાફિંગ આપણે શીખી ગયા કવિતામાં લાફિંગ વિથ ધ મ્યુઝિક મિસ્ટર એલ શેના માટે આવે છે હસવા માટે લાફિંગ એટલે લાફિંગ શબ્દ કવિતામાં આવે છે તો તેનામાં ગોળ કરીશું ધ બોયઝ આર ઇટિંગ બનાનાસ તો ઇટિંગ શબ્દ આપણે મિસ્ટર ઈમાં મિસ્ટર ઈમાં આપણે ઇટિંગ શબ્દ શીખી ગયા એટલે ઇટિંગ પર આપણે ગોળ કરીશું નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર ઓપનિંગ શબ્દ આપણે મિસ્ટર ઓમા શીખી ગયા ઓપનિંગ એટલે ઓપનિંગ ઉપર આપણે શું કરીશું ગોળ અને રાહુલ ઇઝ થ્રોઈંગ ધ બોલ તો થ્રોઈંગ શબ્દ આપણે કવિતામાં સાંભળ્યો નથી એટલે તેના પર ગોળ આવશે નહીં એક્ટિવિટી થ્રી નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી ગાઓ રેડ માર્બલ બ્લૂ માર્બલ ગ્રીન માર્બલ ન્યૂ રેડ માર્બલ રેડ એટલે લાલ માર્બલ એટલે લખોટી લાલ લખોટી ભૂરી લખોટી લીલી લખોટી નવી યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાય વાયોલેટ ફોર યુ તમારા માટે પીળી કાળી અને નારંગી લખોટી કમ ડિયર કમ ડિયર પ્લે વિથ મી ક્વિક કમ ડિયર કમ એટલે આવો અને ડિયર એટલે વાલા આવ વાલા આવવાલા પ્લે વિથ મી ક્વિક પ્લે એટલે રમવું વિથ એટલે સાથે મી એટલે મારી અને ક્વિક એટલે જલ્દી મારી સાથે જલ્દી રમ આવવાલા આવવાલા મારી સાથે જલ્દી રમ ધીસ ઇઝ માય પ્રોમિસ આ મારું વચન છે પ્રોમિસ એટલે વચન આઈ વિલ નોટ પ્લે અ ટ્રીક હું પ્લે એટલે રમવું ટ્રીક એટલે યુક્તિથી હું યુક્તિથી નહીં રમીશ એક્ટિવિટી ફોર કૂકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો અહીં કૂકુ કોયલ જે પણ ક્રિયા કરી રહી છે તેનું ચિત્ર અને તેનાં વાક્ય આપેલા છે હે લુક હિયર આઈ એમ ડાન્સિંગ હે લુક હિયર લુક એટલે જુઓ હિયર એટલે અહીં આઈ એટલે હું એમ એટલે છું ડાન્સિંગ એટલે નાચી રહી હે જુઓ અહીં હું નાચી રહી છું જો ચિત્રમાં કુકુ કોયલ શું કરી રહી છે નાચી રહી છે બીજા ચિત્રમાં કોયલ ગીત ગાઈ રહી છે આઈ એમ સિંગિંગ અ સોંગ આઈ એટલે હું એમ એટલે છું સિંગિંગ એટલે ગાઈ રહી સોંગ એટલે ગીત હું ગીત ગાઈ રહી છું ચિત્રમાં દેખાય છે ને આપણને કોયલ ગીત ગાઈ રહી છે રાઈટ નાવ અત્યારે આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો રાઈટ નાવ એટલે કે અત્યારે આઈ એટલે હું એમ એટલે છું રીડિંગ એટલે વાંચી રહી સ્ટોરી એટલે વાર્તા અબાઉટ એટલે વિશે ક્રો એટલે કાગડો અત્યારે હું કાગડા વિશે વાર્તા વાંચી રહી છું આગળ શું કરે છે કોયલ કાગડા વિશે વાર્તા વાંચી રહી છે બાય બાય i am flying to my school bye bye એટલે કે આવજો હું મારી હું મારી શાળાય જવા ઉડી રહી ઉડુ છું આવજો હું મારી શાળાય જવા ઉડુ છું i am writing a song હું song એટલે ગીત રાઈટિંગ એટલે લખી રહી છું હું ગીત લખી રહી છું આઈ એમ પ્લેઈંગ ક્રિકેટ આઈ એમ બેટિંગ હું પ્લેઇંગ એટલે કે રમી રહી ક્રિકેટ એટલે ક્રિકેટ હું ક્રિકેટ રમી રહી છું તેમાં પણ ક્રિકેટમાં પણ આઈ એમ બેટિંગ હું બેટિંગ કરી રહી છું શું રમે છે ક્રિકેટ રમે છે અને ક્રિકેટમાં પણ શું કરે છે બેટિંગ કરે છે એક્ટિવિટી ફાઈવ તમારા શિક્ષક વાક્ય બોલશે જો તે મુજબની ક્રિયાઓ ઉપરના ચિત્રમાં કોયલ કરતી હોય તો તમારા મિત્રને તાળી આપો અને જો એ ક્રિયા ના કરતી હોય તો તમે જાતે તાળી પાડો નીચે જેવા વાક્યો બોલી શકાય કે કૂકુ ઇઝ ડાન્સિંગ કૂકુ નાચી રહી છે બરાબર હું આવું વાક્ય બોલું કે કૂકુ નાચી રહી છે તો કૂકુ કોયલ નાચતી હતી ને એટલે શું કરવાનું તમારા મિત્રને તાળી આપવાની કૂકુ ઇઝ રાઇટિંગ કૂકુ લખી રહી છે તો એ પણ ચિત્રમાં કરી બતાવ્યું છે આપણને કૂકુ કોયલ લખી રહી છે એટલે એમાં પણ તમારે તમારા મિત્રને તાળી આપવાની કૂકુ ઇઝ જમ્પિંગ કૂકુ કૂદી રહી છે તો આપણે જે પણ કૂકુની ક્રિયાઓ જોઈ એમાં એક કૂદતી હતી નહીં એટલે જ્યાં નથી કરતી એ ક્રિયા ત્યાં તમારે જાતે તાળે પાડવાની છે સી ઇઝ ડ્રિંકિંગ વોટર તેણી પાણી પી રહી છે તો આપણે જે એની જે પણ ક્રિયા જોઈ એમાં તે પાણી પીતી હતી નહીં એટલે આ વાક્યમાં તમારે જાતે તાળી પાડવાની છે સી ઇઝ ક્લેપિંગ તે તાળી પાડી રહી છે તો આપણે એની જેટલી પણ ક્રિયા જોઈ એમાં એ તાળી પાડી રહી નહોતી બરાબર એટલે અહીંયા પણ તમારે જાતે તાળી પાડવાની છે એટલે કે કોઈલ જે ક્રિયા કરતી હોય તેમાં તમારા મિત્રને તાળી આપવાની અને જે ક્રિયા કૂકુ કોઈલ નથી કરતી એમાં તમારે જાતે તાળી પાડવાની છે એક્ટિવિટી શિક્ષક નીચે જેવા વાક્યો બોલશે કે જેમાં કેટલાક શબ્દોના ઉચ્ચાર ખોટા હશે તેઓ શું કહેવા માંગે છે તે તમારે શોઢી કાઢવાનું છે એક વખત મહાવરો થઈ જાય એટલે આ રમત તમે તમારા મિત્રો સાથે પણ રમી શકો છો શિક્ષક તમને એક વાક્ય કહે છે આઈ એમ બ્લેઈંગ ક્રિકેટ તો આ વાક્યમાં કેટલાક ઉચ્ચાર ખોટા હશે તો કયો ઉચ્ચાર ખોટો છે બ્લેઈંગ તો વિદ્યાર્થી વાક્ય સુધારીને કહે છે આઈ એમ પ્લેઈંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો છું એટલે શિક્ષક તમને જે વાક્ય કહેશે એમાં કેટલાક ઉચ્ચાર ખોટા હશે તો તમારે એ ખોટા ઉચ્ચાર સુધારીને સાચું વાક્ય લખવાનું રહેશે શિક્ષક બીજું વાક્ય કહે છે વી આર ટેન્સિંગ ઓન ધ સ્ટેજ તો આ વાક્યમાં કયો શબ્દનો ઉચ્ચાર ખોટો છે ટેન્સિંગ તો વિદ્યાર્થી સાચું વાક્ય બતાવે છે શું થશે સાચું વાક્ય વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ અમે સ્ટેજ ઉપર નાચી રહ્યા છીએ એટલે શિક્ષક તમને એવા બીજા કેટલાક ખોટા ઉચ્ચાર વાળા વાક્ય કહેશે તમારે એ ખો શું કહેવા માંગે છે તેનો સાચો જવાબ તમારે શોધી કાઢવાનો છે આ રમત તમારે તમારા મિત્ર સાથે રમવાની છે બીજા કેટલાક તમે તમારા મિત્રને આપી શકો છો એક્ટિવિટી નોટ પોસિબલ રમત તમારા શિક્ષકની મદદથી રમો જેમાં તમારા શિક્ષક એક ક્રિયા સૂચવશે અને એક વાક્ય બોલા બોલશે તમારે પણ તેમની સામે શક્ય ના હોય તેવા વાક્ય બોલવાના એક અશક્ય વાક્ય માટે બે પોઈન્ટ એમ ગણતરી કરો દાખલા તરીકે શિક્ષક એક શબ્દ આપે છે પ્લે આઈ એમ પ્લેઈંગ ખો ખો ઇન ધ રિવર એટલે કે આ આપણે અશક્ય ના હોય તેવા વાક્ય બોલવાના છે તો શિક્ષકે કયો શબ્દ આપ્યો છે પ્લે તો પ્લેન પ્લેનો ઉપયોગ કરીને તમારે અશક્ય વાક્ય બોલવાનું છે વિદ્યાર્થી પણ વિદ્યાર્થીએ પણ એવું અશક્ય વાક્ય એ જ શબ્દનો ઉપયોગ કરીને બનાવવાનું છે દાખલા તરીકે પ્લે પરથી વાક્ય બનાવી છે શિક્ષકે આઈ એમ પ્લેઇંગ ખો ખો ઇન ધ રિવર આ વાક્ય અશક્ય છે હું નદીમાં ખો રમી રહ્યો છું આપણે નદીમાં ખો ખો રમી શકીએ નહીં એટલે આ વાક્ય કેવું છે અશક્ય આવું પોસિબલ નથી તો વિદ્યાર્થી પણ આ જ શબ્દનો ઉપયોગ કરીને અશક્ય વાક્ય બનાવે છે કે જે થઈ શકે નહીં તેને અશક્ય કહેવાય આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન હું સૂર્ય ઉપર બોલ રમી રહ્યો છું આ પણ અશક્ય વાક્ય છે હી ઇઝ પ્લેઇંગ ઇન ધ મેચ બોક્સ મેચ બોક્સ એટલે કે માચીસની પેટી અથવા દિવાસળીની પેટી તે દિવાસળીની પેટીમાં રમી રહ્યો છે એટલે જેમ શિક્ષક વાક્ય અશક્ય બનાવે છે તેમ વિદ્યાર્થી પણ સામે અશક્ય જ વાક્ય બનાવે છે શિક્ષક બીજો શબ્દ આપે છે સીટ તો સીટનો ઉપયોગ કરીને શિક્ષક વાક્ય બનાવે છે આર ઇન ધ પેન તેઓ પેનમાં બેસી બેઠા બેસી રહ્યા છે તો એ વાક્ય શક્ય નથી વિદ્યાર્થી પણ બનાવે છે ધે આર સીટનો જ ઉપયોગ કરીને વિદ્યાર્થીએ પણ વાક્ય બનાવવાનું છે ધે આર સિટિંગ ઇન માય બેગ તેઓ મારા મારા દફતરમાં બેઠા છે તો એ વાક્ય પણ શક્ય નથી ધે આર સિટિંગ ઇન માય ફાધર્સ પોકેટ તેઓ મારા પિતાના પોકેટ એટલે કે ખિસ્સામાં બેઠા છે એ વાક્ય પણ શક્ય નથી ધે આર સિટિંગ ઇન અવર સ્કૂલ બેલ તેઓ અમારા સ્કૂલના બેલમાં બેઠા છે તો આ વાક્ય પણ શક્ય નથી એક્ટિવિટી એટ હુ ઇઝ ડુઇંગ વોટ રમત રમો પાંચ પાંચ મિત્રના જૂઠ બનાવો એક જૂઠ વર્ગની સમક્ષ આવશે જૂઠના બધા સભ્યો જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરશે બાકીના જૂઠ તે ઓળખી અને તાળી પાડશે એટલે કે જે વિદ્યાર્થી આ ક્રિયા વિદ્યાર્થી વર્ગની સમક્ષ આ અભિનય ક્રિયાનો અભિનય કરશે બાકીના વિદ્યાર્થીઓએ તેને ઓળખવાનો છે અને તાળી પાડવાની છે તો કરીમ ઇઝ ડાન્સિંગ કરીમ નાચી રહ્યો છે નેન્સી ઇઝ રીડિંગ નેન્સી વાંચી રહી છે તો આ વિદ્યાર્થી એક ક્રિયા કરશે અને બીજા વિદ્યાર્થીઓ આ ક્રિયાને ઓળખશે સ્વપ્નિલ ઇઝ સિંગિંગ સ્વપ્નિલ ગાઈ રહ્યો છે મનીષા ઇઝ સ્વિમિંગ મનીષા તરી રહી છે જસી ઇઝ રનિંગ જસી દોડી રહી છે તો જે વિદ્યાર્થી આ ક્રિયા કરે અભિનય સાથે બાકીના જે વિદ્યાર્થીઓ છે પાંચ પાંચનું જૂઠ બનાવવાનું તેમાંથી આ જે ક્રિયા થઈ રહી છે તે ક્રિયા તમારે ઓળખવાની છે તો આ રમત તમારે તમારા મિત્રો સાથે રમવાની રહેશે